सहित अनेक विस्तारों में वरसाद। कुकरमुंडा तालुका में वरसाद की भारी जमावट। कुकरमुंडा बहुरूपा गाम में घरों में घुसा पानी। वरसाद पगले धरतीपुत्र में खुशी की लहर, तो घना समय बाद वरसाद फरी दस्तक देता डांगर कपास जुवार और तुवेर सहित पाकों ने जीवनदान। तापीना व्यारा सहित अनेक विस्तार में वरसादी माहौल जाम्यो छे। वरसादना दृश्य ताजा है, जे हाल में ज अमारी पास आया जे आपने बताई रहा है कि केवो वरसादी माहौल जाम्यो छे। कुकरमुंडा तालुका में वरसाद की भारे जमावट। बहुरूपा गाम में तो लोगों घरों की अंदर पानी धसी आया है। वधु माहिती मेळवीशु हेमंत गामी तमारा संवाददाता छे तापीना। हेमंत, केवी स्थिति जोवा मळी रही छे? क्या क्या गामों की अंदर वरसाद हाल पड़ी रह्यो छे? છેવાડાના તાલુકા જેવા કે કુકરમુંડા અને નીચર તાલુકામાં હજુ સુધી નહીવત વરસાદ રહ્યો હતો, જો કે ગત રાત્રિએ કુકરમુંડા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો અને બહુરૂપા ગામમાં જ્યાં અનેક શેરીઓ અને ગલીઓમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરમાં પણ ઘૂસ્યા હતા, જેને કાઢવાની લોકો કોશિશ કરી રહ્યા હતા. હાલ સમજી સાંજે વ્યારા સહિત સોનગઢ તાલુકામાં પણ હાલ વરસાદે ભારે જમાવટ થઈ છે. કેટલા સમયથી વરસાદ પડી રહ્યો છે હેમંત? હાલ વ્યારા નગર થી આસપાસના વિસ્તારને યાદ કરીએ તો છેલ્લા પોણો કલાક સતત વરસાદ વરસી રહ્યો છે. જી, અને લગભગ કેટલો વરસાદ પડ્યો છે? ખેડૂતો માટે કેટલો આશીર્વાદ રૂપ બનશે આ વરસાદ? સમીર, ખેડૂતો માટે ખાસ તો ચોક્કસ રાહતના સમાચાર કહી શકાય, કારણ કે ડાંગરના પાકની વાવણી કર્યા બાદ નહીવત વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખેડૂતોએ ડાંગરની વાપણી પણ કરી શક્યા ન હતા, જો કે હાલ સારો એવો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી ગઈ છે. જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં કે કેટલા કાચા મકાનો છે તેની આસપાસ પાણી ભરાઈ ચુક્યા છે, તો એ ગ્રામ્ય વિસ્તારમાં આ માહોલ જોવા મળ્યો છે. જી, આ કુકરમુંડાનું બહુ રૂપા ગામ છે, જ્યાં ગત રાત્રિએ પણ જે વરસાદ ભારે પડ્યો હતો અને જેને લઈને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, હાલ તો પાણી ત્યાં ઓતરી જવાના સમાચાર મળી રહ્યા છે. જી, અને કેટલા સમય બાદ વરસાદ પડ્યો છે તાપીના વ્યારા સહિત કુકરમુંડા તાલુકામાં? સમગ્ર જિલ્લામાં જોવા જઈએ છેલ્લા 15-20 દિવસથી વરસાદ નહીવત માત્રામાં હતો અને આજે નીચર અને કુકરમુંડા તેમજ ઉચ્છલ તાલુકામાં તો 20% થી પણ ઓછો વરસાદ નોંધાયો હતો, જોકે હાલ સારો એવો વરસાદ પડતા ખેડૂતો માટે થોડાક રાહતના સમાચાર છે. અને જળાશયની સ્થિતિ શું છે? જે હાલ ઉકાઈ ડેમની સપાટીમાં જોવા જઈએ તો છેલ્લા ગત વર્ષની સરખામણીમાં 10 ફૂટ નીચે જોવા મળી રહી છે, જોકે ઉકાઈ ડેમમાં 1 વર્ષ જેટલું પાણી હાલ સમાઈ ચૂક્યું છે. જી જી, લગભગ કેટલા ટકા પાણી હશે ઉકાઈ ડેમમાં? ઉકાઈ ડેમમાં હાલ જોવા જઈએ તો 50% થી વધુ પાણીની આવક થઈ ચૂકી છે, જેને લઈને દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર થઈ ચૂક્યા. આભાર હેમંત તમામ જાણકારી બદલ. તો કુકરમુંડા તાલુકામાં વરસાદની ભારે જમાવટ છે, ખેડૂતો માટે આશીર્વાદ રૂપ આ સાબિત થશે. વરસાદ સોના જેવો સાબિત થશે. ડાંગરની રોપણી જ્યાં જ્યાં નથી થઈ ત્યાં વરસાદની ખાસી જરૂરિયાત હોય છે, તો ડાંગર માટે આ અત્યંત ઉપયોગી વરસાદ સાબિત થયો છે. સુરતના બારડોલીમાં વરસાદી માહોલ છે. બારડોલી તેમજ ઉમરપાડા પંથકમાં વરસાદ અને બારડોલી તાલુકાના આફવા, ઇસરોલી અને મોતામાં વરસાદ. ડાંગર, શાકભાજી અને શેરડીના પાકને જીવનદાન મળ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે અને તો આ બંને જગ્યા પર આપ જોઈ શકો છો. બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. કડોદરા છે અને બારડોલી, આ બંને જગ્યાએ સારો એવો વરસાદ પડ્યો છે. ઉમરપાડા પંથકમાં પણ વરસાદ છે. બારડોલી તાલુકાના આફવા, ઇસરોલીમાં વરસાદ, ઉમરપાડામાં પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો છે. તો બારડોલી તાલુકાના આફવા, ઇસરોલી અને મોતામાં વરસાદ. ડાંગર, શાકભાજી અને શેરડીના પાકને જીવતદાન. અમારા સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, કેવી સ્થિતિ છે હાલ? કેવો વરસાદ, ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે? તમે ચોક્કસ વાત કરું તો લાંબા વિરામ બાદ વરસાદે
જિલ્લામાં માથામુખી છે એમ તો ખોટું નહીં, પરંતુ ખાસ કરીને કડોદરા પલસાના કામરેજ ઉમરપાડા બારડોલી અને મહુવા પંથકની અંદર બપોર બાદ અચાનક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વાત કરીએ ખાસ કરીને ખેતી વિષયકની, તો ખેતી વિષયકની અંદર ડાંગર અને શેરડી અને શાકભાજીના પાકને મહદઅંશે આ વરસાદે એક જીવનદાન આપ્યું છે. અને સાથે ખાસ કરીને જોઈએ તો ઉમરપાડાની અંદર આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકવા માંડ્યો છે. તો બારડોલીની વાત છે તો બારડોલીની અંદર છેલ્લા 1.5 કલાકની અંદર 1 થી 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય એવું અનુમાન માની લેવામાં આવ્યું છે. અને પલસાણમાં પણ 1.5 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસતા હાલ ખેડૂતો માટે એક રાહતના અને સારા સમાચાર મળી રહ્યા છે. જી સમીર, જી સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો છે છેલ્લા જો 4 થી 5 દિવસની વાત કરીએ તો? મહોલ નદી મહુવલ નદી ની અંદર પણ સારા એવા પાણીની આવક થતા હાલ ખેડૂતો રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને જ્યાં સુધી વાત છે જળાશયોની, તો જળાશયોની સ્થિતિ વિશે શું કહેશો? કરીને સુરત જિલ્લામાં બે જળાશય આવ્યા છે. એક માંડવી તાલુકાના આમલી ડેમની એની પૂર્ણતા સપાટી 115 મીટરની છે, પરંતુ હાલ આ ડેમની અંદર માત્ર 15% જેટલું પાણી છે. અને બીજા ડેમની વાત કરીએ તો લાઠી ડેમની અંદર 9 થી 11% જેટલું પાણી હાલ છે, જે અંતર્ગત ચોક્કસપણે અનુમાન માની શકાય છે કે પેવ ડેમની સપાટી મહત્તમ સપાટી કરતા પણ ઘણી નીચી જતા સિંચાઈ માટે પણ આ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ખેડૂતો માટે ફાવી શકાય એવી સ્થિતિ નથી. ને જેથી કરીને હાલ ખેડૂતો એક જ મિત માની રહ્યા છે કે વધુ વરસાદ પડે તો આવનાર સમય ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન થાય. સમીર, બિલકુલ આભાર ખેતરના તમામ જાણકારી બદલ. તો ખૂબ જ જળાશયમાં ઓછું પાણી છે, ખૂબ જ ઓછી માત્રામાં, લગભગ 10 થી 20% જેટલું જ પાણી જોવા મળી રહ્યું છે. જે બે ડેમની વાત કરવામાં આવી હતી, તો બારડોલી તાલુકાના આફવા ઇસરોલીના વરસાદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે મેઘરાજા વરસી રહ્યા છે અને તેમના પાક માટે સૌથી વધુ અનુકૂળ છે આ વરસાદ. અને અવિરતપણે વરસાદ ચાલુ રહે તો જ ખેડૂતોને લાભ થશે, પાકને જીવતદાન મળશે. અરવલ્લીના ભિલોડા તાલુકા